24 कलाक में 189 तालुका में मेघमहर, सौथी वधु अंजार गांधीधाम में 4 इंच, सवारे 2 कलाक में उमरपाड़ा में 1 इंच वरसाद। कुमार कानाणीए सोशल मीडिया में क्लिप करी वायरल, 29 सेकंड की क्लिप वायरल, लोगों ने पोतानी तरफ जोड़ावा मैसेज वायरल। स्वामीनारायण गादी संस्था ने लईने मोटा समाचार, नवा आचार्य तरीके जितेंद्रिय प्रियदास जी की वरणी, पीपी स्वामी की हालत गंभीर। नर्सिंग विद्यार्थियों माटे मोटा समाचार, छेल्ला वर्षनी ज लेवाशे परीक्षा, अन्य वर्ष में मेरिट बेज रिजल्ट। महानायक अमिताभ अभिषेक ने कोरोना नानावटी होस्पिटल में कराई सारवार, तो जया बच्चन ऐश्वर्या रिपोर्ट नेगेटिव आता हाशकारो। हार्दिक पटेल ने पक्ष में मोटी जवाबदारी, गुजरात कांग्रेस कार्यकारी अध्यक्ष तरीके वर्णी, तो चावड़ा प्रदेश प्रमुख पदे यथावत। नमस्कार दर्शक मित्रों, ब्रेकफास्ट न्यूज में आप सबनु स्वागत छे। समाचारोनी साथे हूं छु सोनल पटेल। शुरू करे बुलेटिन, ते पहेला अगत्यना समाचारथी शुरुआत करिए। सूरतथी आ समाचार मळी रह्या छे। सूरतमां लेडी कोन्स्टेबल नो नवो वीडियो वायरल थयो छे। नवो वीडियो सामे आव्यो छे, एक वीडियो क्लिप सामे आवी छे। रात्रे घटनामां पुत्र बाद कानाणी साथे फोन पर वात करी, अने फोन परनो आ वीडियो लेडी कोन्स्टेबल नी कुमार कानाणी साथे फोन पर वातचीत करी, અને તેનો વિડીયો સામે આવ્યો છે ગઈકાલે ઓડિયો। ત્યારબાદ વહેલી સવારે એક નવો એક વિડીયો સામે આવ્યો, અને હવે વધુ એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં લેડી કોન્સ્ટેબલ કુમાર કાનાણી સાથે ટેલિફોનિક વાતચીત કરી રહ્યા છે। સુરતમાં લેડી કોન્સ્ટેબલનો નવો વિડીયો સામે આવ્યો છે। કુમાર કાનાણીએ સોશિયલ મીડિયામાં ક્લિપ વાયરલ કરી, 29 સેકન્ડની ક્લિપ વાયરલ છે। લોકોને પોતાની તરફ જોડાવા માટેનો મેસેજ કુમાર કાનાણી આપી રહ્યા છે। લેડી કોન્સ્ટેબલની કુમાર કાનાણી સાથે ટેલિફોનિક વાતચીત થઈ, અને તેનો આ વિડીયો નવો સામે આવ્યો છે। આવો સાંભળીએ વિડિયોમાં શું છે। આ તો સાહેબ, તમારા સુપુત્ર અત્યારે અહીં આવ્યા છે, 10 વાગે પછી કર્ફ્યુ છે, તો એ બહાર કેમ આવ્યા છે તમારી જાણ વગર? ના સાહેબ, ના, હું તમને ખાલી જસ્ટ પૂછવા માંગુ છું સાહેબ કે સાહેબ 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 તમે મારી વાત સાંભળો સાહેબ, તમારા પુત્ર સુપુત્ર અહીંયા, શું નામ ભાઈ તમારું? પ્રકાશ, આ પ્રકાશભાઈ અહીંયા આવ્યા છે, એમ કે છે તમારી સાથે વાત કરવા આવ્યો છું, તો સાહેબ તમે મને એમ કહો કે ફોન ઉપર ના વાત થઈ શકે? હા, એમનો દોસ્ત હતો, એ દોસ્ત નો ફોન નંબર હતો ને સાહેબ? અધિકારી એવું કે છે ફોન ઉપર વાત નહીં કરીએ ગાડી લઈને ફરે વાંધો નહીં, પણ તમારો નંબર હું કેવાય, પેલું જે બોર્ડ છે એ લગાવીને ફરવાનો હક છે, પણ સાહેબ તમે હાજર નથી તો એ કેમ લગાવીને ફરી શકે? ઓકે સાહેબ, ઓકે સાહેબ, ઓકે, એટલે સાહેબ હું ખાલી એટલું કહેવા માંગુ છું, આપણે આપ સાહેબ આરોગ્ય મંત્રી સાહેબ છો, એટલે સૌથી પહેલા તો આપણે દીકરો અને આપણા પરિવારના લોકો, આપણે પહેલા તો શું કહેવાય, આવી રીતે માસ્ક પહેરવાનું, બહાર નીકળવાનું, બધું સોશિયલ ડિસ્ટન્સ ખબર હોવી જોઈએ। ઓકે જી સાહેબ, બસ જી સાહેબ, જી સાહેબ, ઓકે। તો આ હતો વિડીયો લેડી કોન્સ્ટેબલ કે જેઓએ કુમાર કાનાણી સાથે ટેલિફોનિક વાતચીત કરી, રાત્રે ઘટનામાં પુત્ર બાદ કાનાણી સાથે ફોન પર વાત કરી હતી, અને તેનું આ વિડીયો લેડી કોન્સ્ટેબલની કુમાર કાનાણી સાથે ટેલિફોનિક વાતચીત ગઈકાલે ઓડિયો ક્લિપ વાયરલ થઈ, અને ત્યારબાદ વધુ એક વિડીયો સામે આવ્યો હતો કે જે કુમાર કાનાણીના પુત્ર અને લેડી કોન્સ્ટેબલ વચ્ચેની વાતચીતનો હતો, અને હવે કુમાર કાનાણી સાથે લેડી કોન્સ્ટેબલે જે ટેલિફોનિક વાતચીત કરી તેનું આ વિડીયો, અને સ્પષ્ટપણે તેમને પૂછવામાં આવ્યું, લેડી કોન્સ્ટેબલે સ્પષ્ટપણે પૂછ્યું છે કે આપ આરોગ્ય મંત્રી છો, તો આપના પરિવારમાં જે રીતે કોરોના અત્યારે મહામારી ચાલી રહી છે, ત્યારે આપના પરિવારનું ખ્યાલ રાખવું એ આપની જવાબદારી છે। લેડી કોન્સ્ટેબલે કુમાર કાનાણી સાથે ટેલિફોનિક વાત કરી, અને તેનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। જો કે કુમાર કાનાણીએ સોશિયલ મીડિયામાં ક્લિપ વાયરલ કરી, 29 સેકન્ડની ક્લિપ વાયરલ થઈ છે, અને લોકોને પોતાની તરફ જોડાવા માટેનો મેસેજ આપ્યો, ગઈકાલથી આ વિવાદ વકર્યો છે, અને
લેડી કોન્સ્ટેબલ છે કે તેની સાથે કુમાર કાનાણીના પુત્રનો મિત્ર કે જે કર્ફ્યુના સમય બહાર નીકળ્યો હતો અને તેના મિત્રએ કુમાર કાનાણીના પુત્રને ટેલિફોન દ્વારા વાતચીત કરી અને બોલાવ્યો તેને લઈને આખો વિવાદ વકર્યો। તો આ બે અલગ અલગ દ્રશ્યો મેં આપના સુધી પહોંચાડી રહ્યા છે। એક તરફ કુમાર કાનાણીના પુત્ર સાથે જે રકજક થઈ લેડી કોન્સ્ટેબલ સાથે જે સંવાદ થયો તેનો આ વિડિયો છે અને હવે આ નવો વિડિયો જે પ્રકાશમાં આવ્યો છે તે આ વિડિયો છે કે જે કુમાર કાનાણીની સાથે ટેલિફોનિક વાતચીત ફરીથી સાંભળીએ વિડિયોમાં શું છે। આ તો સાહેબ તમારા સુપુત્ર અત્યારે અહીં આવ્યા છે 10 વાગ્યા પછી કર્ફ્યુ છે તો એ બહાર કેમ આવ્યા છે તમારે જાણ વગર? ના સાહેબ ના હું તમને ખાલી જસ્ટ પૂછવા માંગુ છું સાહેબ કે સાહેબ 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 તમે મારી વાત સાંભળો સાહેબ તમારા પુત્ર સુપુત્ર અહીંયા શું નામ ભાઈ તમારું? પ્રકાશ આ પ્રકાશભાઈ અહીંયા આવ્યા છે એમ કે છે તમારી સાથે વાત કરવા આવ્યો છું તો સાહેબ તમે મને એમ કહો કે ફોન ઉપર ના વાત થઈ શકે? હા એમનો દોસ્ત હતો એ દોસ્ત નો ફોન નંબર હતો ને સાહેબ અધિકારી એવું કે છે ફોન ઉપર વાત નહીં કરીએ ઓકે સાહેબ ઓકે હું સાહેબ કહીને બોલાવું છું ભલે તમારા ફાધર તો હું સાહેબ જ કહીને બોલાવું છું હા તો સાહેબ કઈ વાંધો નહીં પણ હું એમ કહું છું કે ભાઈ સાહેબ તમારા દીકરા છે એટલે એમને પણ નિયમ કાનૂન તો લાગુ પડે છે ને સાહેબ? સાહેબ પણ ગાડી લઈને ફરવાનો વાંધો નહીં પણ તમારો નંબર હું કહેવાય પેલું જે બોર્ડ છે એ લગાવીને ફરવાનો હક છે પણ સાહેબ તમે હાજર નથી તો એ કેમ લગાવીને ફરી શકે? ઓકે સાહેબ ઓકે સાહેબ ઓકે એટલે સાહેબ હું ખાલી એટલું કહેવા માંગુ છું આપણે આપ સાહેબ આરોગ્ય મંત્રી સાહેબ છો એટલે સૌથી પેલા તો આપણે દીકરો ને આપણા પરિવારના લોકો આપણે પેલા તો શું કહેવાય આવી રીતે માસ્ક પહેરવાનું બહાર નીકળવાનું બધું સોશિયલ ડિસ્ટન્સ ખબર હોવી જોઈએ। ઓકે જી સાહેબ બસ જી સાહેબ ઓકે। તો સુરતમાં જે રીતે આ વિવાદ વકર્યો છે કુમાર કાનાણીએ સોશિયલ મીડિયામાં ક્લિપ વાયરલ કરી અને હવે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતાએ તેમની સાથે ખાસ વાતચીત કરી છે। કુમાર કાનાણીની મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત રાજ્ય આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ સ્પષ્ટતા કરી છે। જે કઈ ઘટના બની છે એનો વિડીયો અને ઓડિયો આખા ગુજરાતે સાંભળ્યો છે અને જોયો છે। મને એવું લાગે છે કે જે કંઈ ઘટના બની છે માની લો કે મારા દીકરાએ કાયદાનો ભંગ કર્યો છે એની સામે કાર્યવાહી થવી જોઈએ એ વાત એ કોન્સ્ટેબલને પણ મેં કરી છે ફોનમાં એ ભાઈ લોકોએ વિડીયો જોયો છે કે ભાઈ તમને કાયદેસરની કાર્યવાહી કરી હોય તો તમને કરી શકો છો એવું મેં એને ફોન પર પણ કીધું છે પણ એમણે જે ગાળાગાળી કરી છે અને જે પ્રકારની બીભત્સ ગાળો બોલી છે કોઈ કુટુંબ ફેમિલી સાથે બેસીને એ ક્લિપ કે વિડીયો સાંભળી ન શકે એવી ગાળો બોલ્યા છે। મને તો અચરજ ને નવા એ વાતની છે કે હું આપની ચેનલને પૂછવા માગું છું કે આ જે વિડીયો ને ઓડિયો છે ગાળાગાળીનો એ તમે એકવાર લોકોને સંભળાવો હું તમને પૂછું છું તમે સંભળાવવા તૈયાર છો કે કેમ? તમે આ જે ગાળાગાળીનો વિડીયો કે ઓડિયો છે એ તમે લોકોને સંભળાવવાના છો કે કેમ? સંભળાવો લોકો નક્કી કરશે શું છે એમ। આ આ ક્લિપ ગાળાગાળીનો છે તમે સંભળાવો નથી સંભળાવી શકો એમ કારણ કે સાંભળી શકાય એવી પણ ગાળો નથી। અચ્છા કુમારભાઈ આ જે 29 સેકન્ડની ક્લિપ છે ઓડિયો ક્લિપ છે એ પણ આપણે સોશિયલ મીડિયામાં વાયરલ કરી છે એટલે સાથે એક મેસેજ પણ લખ્યો છે એટલે શું એ દર્શાવવા માંગે શું કહેશો? કાલે મને એવું લાગે છે કે એક તરફી જે વાત થઈ મારા દીકરાની કાયદાનો ભંગ કર્યો એ ભૂલ છે મેં એમને કીધું કાયદેસર કાર્યવાહી કરવો જોઈએ પરંતુ ત્યાર પછી કાલના દિવસે જે એક તરફી ચાલ્યું લેડી સિંઘમ હીરો બનાવવાનો જે પ્રયાસ થયો હું પૂછું છું ગુજરાતની જનતાને કે કોઈ પણ વ્યક્તિને સાથે આવો વ્યવહાર થાય એવું વર્તન થાય એવી ગાળો આપે તો તમે શું કરો? તમે શું કરો? હું મારા દીકરાને તો ખૂબ સંયમ રાખ્યો છે ખૂબ જ સંયમ રાખ્યો કે ગમે તેમ ગાળો બોલી તોય હાથ જોડ્યા છે માફી માગી છે બધું જ કર્યું છે પરંતુ છતાં પણ જે રીતે બેફામ ગાળો આપવામાં આવી છે એટલે મને એવું થયું કે ભાઈ લોકો સમક્ષ આપણે આ વાત મૂકવી જોઈએ
લોકો નક્કી કરશે સાચું શું છે ખોટું શું છે. કોઈ એક વ્યક્તિની કાયદાનો ભંગ કરીને કર્ફ્યુમાં બહાર નીકળ્યો છે એનો મતલબ એવો છે કે બેફામ ગાળો દેવાની? કુમારભાઈ, જે પ્રકારે મહિલા ઉગ્રેસર થઈ રહી છે તો શું એવું ક્યાંક બન્યું હશે તમારા છોકરા દ્વારા કે તેઓને ઉશ્કેરવાનો પ્રયાસ થયો હોય ને તમારા પદનો પણ એને ક્યાંક ગેરલાભ ઉઠાવવાનો તેની સામે દમ અપાયો હોય? 365 દિવસની પણ જે વાત છે તો એ બાબતે પણ ક્યાંક એને દમ આપવાનો પ્રયાસ થયો હોય તમારા નામથી, એવું કહી શકીએ ખરી? એવું બન્યું છે કે? આખો વિડીયો જે લોકોએ જોયો છે, મારો પુત્ર ગાડી લઈને જાય ત્યારથી જ એમની જે કંઈ બોલવાનું ચાલુ તે ચાલુ કરી દીધું હતું. વિડીયો ઉતારવો, ક્લિપિંગ રેકોર્ડિંગ કરવું, એક કોન્સ્ટેબલ આ એને કરવાની જરૂર શું છે? અધિકારીએ એને ફોન કર્યો છે તો એનું પણ રેકોર્ડિંગ એણે કર્યું છે. એટલે મને એવું લાગે છે કે આની માનસિકતા જે છે એ પૂર્વ તૈયારી જ હોય છે. નહીંતર મારો દીકરો જો જાય છે એનું ત્યારથી જ વિડીયો શરૂ થાય, ગાડીમાંથી ઉતરે છે ત્યારથી જ વિડીયો શરૂ થાય છે ઉતારવાનો. બોર્ડ કઢાવી નાખે છે, બોર્ડ કાઢે છે, બધું લોકોએ જોયું છે. એટલે આખું વ્યવસ્થિત રેકોર્ડિંગ કરવાનો પ્લાનિંગ, વિડીયો ઉતારવાનો પ્લાનિંગ અને પછી લોકોની સામે મૂકવાનો પ્લાનિંગ. મને એવું લાગે છે કે હવે લોકો નક્કી કરશે. હું તો તમને બી પૂછું છું કે તમારી સાથે આવું કોઈ વર્તન કરે તો તમે શું કરો? સાહેબ, આ પ્રકારનું વર્તન ક્યાંક જે પ્રકારે લેડીઝ દ્વારા કરાયું છે અને બીજી તરફ જે પ્રકારે કાયદાનો ભંગ પણ તમે કહી રહ્યા છો કે મારા છોકરાનો કાયદાનો ભંગ છે તો કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ, તો એ યોગ્ય માનો છો શું કહેશો? મેં ફોનમાં એમને કીધું છે, એ બી વિડીયો છે, એ બી લોકોએ વિડીયો જોયો છે. મેં ફોનમાં એમને કીધું છે કે ભાઈ કાયદાનો એને ભંગ કર્યો છે, એની સામે કાર્યવાહી કરો, પણ તમે ગાળો ના બોલો, તમે ઉગ્ર ના થાવ, તમે ગાળો ના બોલો, તમે કાયદાનો ભંગ કર્યો છે એની સામે કાયદે છે કે એવું મેં એમને ફોન પર મેં પણ કીધું છે, એ લોકોએ જોયું છે. અને સર, એમએલએની ગાડી લઈને જવું આ જે પુત્ર દ્વારા, તો એ બાબતે પણ કંઈ આપનું શું કહેવું કે પૂછ પરિવાર એ લઈને ફરી શકે કઈ રીતે? મારી ગાડી હતી, મારી પાસે અમારા ફેમિલીમાં એક જ ગાડી છે. સ્વાભાવિક છે કોઈ કામકાજે જવાનું થાય તો પુત્ર પણ એ ગાડી પડી હોય તો લઈને જાય, એમાં ખોટું શું કર્યું છે? સર, તો બીજું એ ખાસ એ જણાવશો, આ તમામ બાબતે જે પ્રકારે વિડીયો રેકોર્ડિંગ થાય છે, ઓડિયોનો રેકોર્ડિંગ થાય છે અને તમામ બાબતે જે પ્રકારે વાયરલ કરવામાં આવે છે, તો આની પાછળ કોઈ તમારી કોઈ જાતિ દુશ્મની કાઢવાનો પણ ક્યાંક પ્રયાસ હોય કે તમને નીચું દેવાનો પ્રયત્ન કરાયો, એવું કોઈ ખાસ કાવતરું હોય શકે માનો છો? રાજનીતિમાં બધું ચાલતું જ હોય છે આવું. કોઈ ને કોઈ વિરોધી હોય, ભાઈ સામે ચૂંટણી આવી રહી છે કોર્પોરેશનની, કોંગ્રેસને લડવું છે, આપને લડવું છે, કેટલાય લોકોને ચૂંટણી લડવી છે, સ્વાભાવિક છે બધાને ખબર છે કે વરાછામાં કોને નુકસાન કરીએ તો આપણને ફાયદો થાય. એટલે રાજનીતિ હોઈ શકે, પરંતુ મારે આ વિષય પર એટલું જ કહેવાનું છે કે આ કોન્સ્ટેબલ દ્વારા જે વર્તન થયું છે એ લોકોએ ઓડિયોમાં વિડીયોમાં જોયું છે. હવે લોકો નક્કી કરે કે વાત સાચી શું છે. બસ મારા અંતિમ સવાલ, ખાલી કોઈ મહિલા કોઈનો હાથો બન્યો હોય એવું શકાય કહી શકાય? એ તપાસ ચાલે છે, તપાસ સોંપી છે કમિશનર, તપાસ થશે બહાર આવશે. બિલકુલ, આરોગ્ય મંત્રી કુમાર કાનાણી આપણી સાથે જોડાયા હતા. તેઓએ જે પ્રકારે વાત કરી છે સ્પષ્ટપણે તમામ બાબતે તેઓનો જો જે છોકરો હતો તેઓનું જે વિરુદ્ધ કાયદાકીય જે ભંગ કર્યો છે તેના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવાની પણ માંગ કરી રહ્યા છે. પરંતુ ખાસ કરીને જે પ્રકારે મહિલાનું વર્તન છે તે યોગ્ય નથી અને તે પોતે પણ લોકો સમક્ષ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. બીજી તરફ આ મહિલા ક્યાંક કોઈનો હાથો પણ બન્યો હોવાનું તેઓનું હાલ માનવાનું છે. આવનારા દિવસોમાં ક્યાંક આને લઈને રાજનીતિ પણ રમાઈ રહી, આવનારા દિવસમાં જે કોર્પોરેશનની ચૂંટણી પણ આવી છે તો તેઓનું પણ આ લોકોને હાથો બની હોય અને આ રીતે વાયરલ કરાયો અને આખું કાવતરું બન્યું હોય તેવું પણ ખાસ કુમાર કાનાણીનું માનવું છે. જે પ્રકારે મંતવ્ય ન્યૂઝ સાથે તમે વાત કરી છે તે મુજબ કેમેરામેન દેવાંગ રાણા સાથે ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યૂઝ, સુરત. સંવાદદાતા ધ્રુવે કુમાર કાનાણી સાથે વાત કરી અને તેમનું કહેવું એમ છે કે જે રીતે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેનો તેમણે ઉલ્લેખ કર્યો, કાયદાકીય કાર્યવાહી કરવાની પણ તેમણે માંગ કરી. આ રીતનું વર્તન જે બિલકુલ યોગ્ય નથી, જે રીતે લેડી કોન્સ્ટેબલ તેમની સાથે જે વર્તન કર્યું તે યોગ્ય નથી તેવું તેમણે જણાવ્યું છે. કાયદેસરની કાર્યવાહી કરવામાં અને તેમને એવું લાગે છે કે આ એકતરફી વાત છે, જેથી તેમણે તેમનો પક્ષ રાખ્યો અને એક ક્લિપ પણ વાયરલ કરી, 29 સેકન્ડની ક્લિપ વાયરલ કરી છે અને લોકોને પોતાની તરફ જોડાવવા માટેનો પણ સંદેશો આપ્યો છે. તમામ ઓડિયો વિડીયો સામે આવ્યા અને 29 સેકન્ડની કુમાર કાનાણીએ પણ વિડીયો ક્લિપ વાયરલ કરી છે.
જે રીતે લેડી કોન્સ્ટેબલ અને કુમાર કાનાણીના પુત્રનો પણ આ પહેલા વિડીયો વાયરલ થયો અને તે પહેલા એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી અને હવે કુમાર કાનાણી અને લેડી કોન્સ્ટેબલ વચ્ચે જે વાતચીત થઈ તેનો પણ એક વિડીયો ક્લિપ વાયરલ થઈ છે અને વધુ એક વિડીયો ક્લિપ કુમાર કાનાણી દ્વારા વાયરલ કરવામાં આવી છે સોશિયલ મીડિયામાં 29 સેકન્ડની ક્લિપ વાયરલ કરવામાં આવી છે કુમાર કાનાણીએ બંધવે ન્યૂઝના સંવાદદાતા ધ્રુવ સોમપુરા સાથે વાતચીત કરી એક્સક્લુઝિવ વાતચીત હતી આ અને તમામ બાબતો તેમણે સ્પષ્ટ કરી કે તેમના પુત્રથી જે ભૂલ થઈ છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી તો યોગ્ય છે પરંતુ તેમણે જે ગાળાગાળી કરી છે લેડી કોન્સ્ટેબલે તે બિલકુલ યોગ્ય નથી તે વર્તન તેમનું અયોગ્ય છે તેવું તેમનું કહેવું છે તો આજ મુદ્દે અગત્યના સમાચાર કાનાણીના પુત્ર અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે વિવાદના મામલે વધુ અપડેટ્સ મળ્યા છે વધુ વિગતો મળી છે સમગ્ર વિવાદ હવે અંતિમ ચરણ સીમાએ પહોંચ્યો છે અંતિમ સીમાએ આ વિવાદ પહોંચ્યો છે આરોગ્ય મંત્રીએ સોશિયલ મીડિયામાં ઓડિયો ક્લિપ વાયરલ કરી છે 29 સેકન્ડની ઓડિયો ક્લિપ મહિલાના અભદ્ર વર્તનની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે 29 સેકન્ડની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે વિવાદ બાદ કાનાણી સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે અને લોકોને પોતાની તરફ જોડાવા માટેનો સંદેશો આપ્યો છે કુમાર કાનાણીએ સોશિયલ મીડિયામાં ક્લિપ વાયરલ કરી 29 સેકન્ડની આ ઓડિયો ક્લિપ છે અને સાચા હોવાનો પણ તેમણે દાવો કર્યો છે કે તેઓ પોતે સાચા છે લોકોને પોતાની તરફ જોડાવા સાથેનો આ મેસેજ તેમણે વાયરલ કર્યો છે આરોગ્ય મંત્રી કુમાર કાનાણી હવે સોશિયલ મીડિયામાં તેમણે ઝંપલાવ્યું છે અને ઓડિયો ક્લિપ વાયરલ કરી છે કે જેમાં મહિલા કોન્સ્ટેબલ કે જેઓ અભદ્ર ભાષામાં તેમની સાથે વાતચીત કરી રહ્યા છે તેનો ઓડિયો ક્લિપ તેમણે વાયરલ કર્યો સાંભળીએ ઓડિયો ક્લિપમાં શું છે હવે આ ઓડિયો ક્લિપ હતી કે જે અમુક શબ્દો અમે આપના સુધી નથી પહોંચાડી શકતા મહિલા કોન્સ્ટેબલ અને યુવક વચ્ચેની આ વાતચીત ઓડિયો ક્લિપ વાયરલ કરી છે કુમાર કાનાણીએ સોશિયલ મીડિયામાં 29 સેકન્ડની આ ક્લિપ છે અને અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કર્યો છે અને લોકોને પોતાની તરફ જોડાવા માટેનો સંદેશ એક મેસેજ કુમાર કાનાણી દ્વારા આપવામાં આવ્યો છે સમગ્ર વિવાદ હવે અંતિમ ચરણમાં પહોંચ્યો છે જોકે લેડી કોન્સ્ટેબલે રાજીનામું આપી દીધું છે આરોગ્ય મંત્રીએ સોશિયલ મીડિયામાં આ ઓડિયો ક્લિપ વાયરલ કરી છે 29 સેકન્ડની આ ક્લિપ અને હવે આગળ વાત કરીએ પ્રાર્થનાના દોરની તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે પીપી સ્વામીની હાલત અતિ ગંભીર છે લોકો પ્રાર્થના કરી રહ્યા છે તેમને સારું થઈ જાય જલ્દીથી જલ્દી સ્વસ્થ થાય તે માટેની પ્રાર્થના તેમના હરિભક્તો કરી રહ્યા છે છેલ્લા 6 દિવસથી તેઓ વેન્ટિલેટર પર છે અત્યારે પીપી સ્વામીની હાલત ગંભીર છે હૃદય ફક્ત 10% જ કામ કરી રહ્યું છે ડોક્ટરોનું કહેવું છે કે તેમનું હૃદય ફક્ત 10% જ કામ કરી રહ્યો છે પ્રાર્થનાનો દોર શરૂ થયો છે અમદાવાદમાં હરિભક્તો કે જેઓ ઘરે બેઠા પ્રાર્થના કરી રહ્યા છે મુંબઈથી પણ 3 ડોક્ટરોની ટીમ બોલાવવામાં આવી મણિનગર સંસ્થાન ગાદીના જે પીપી સ્વામી છે કે તેઓની તબિયત નાદુરસ્ત છે તેઓની હાલત અત્યારે અતિ ગંભીર છે સ્વામીની ગંભીર તબિયત વચ્ચે નવા આચાર્યની વરણી કરવામાં આવી સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાયા છે આયુષી પીપી સ્વામીની હાલત હવે અતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે છેલ્લા ઘણા દિવસોથી જ્યારથી પીપી સ્વામી કોવિડ પોઝિટિવ આવ્યા છે ત્યારથી તેમની સારવાર છે ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે ત્યારે જે છેલ્લા 6-7 દિવસથી જે સમાચારો સામે આવી રહ્યા છે તે મુજબ જે પીપી સ્વામીની તબિયત છે તે અત્યંત ગંભીર છે જે તેમની તબિયતમાં કોઈ પણ પ્રકારનો સુધારો નથી આવી રહ્યો જે રીતે તેઓ કોવિડ પોઝિટિવ આવ્યા ત્યારથી તેમને અલગ અલગ જે કહી શકાય કે સારવારો આપવામાં આવી રહી હતી એટલું જ નહીં પરંતુ સ્વામીજીની
જે સારવાર અર્થે મુંબઈથી 3 વિશેષ ડોક્ટરોની ટીમને પણ અમદાવાદ ખાતે બોલાવવામાં આવી અને સીમ્સ હોસ્પિટલમાં તેમની જે સારવાર છે તે ચાલી રહી છે ત્યારે સીમ્સ હોસ્પિટલ દ્વારા જે હેલ્થ બુલેટિન બહાર પાડવામાં આવે છે તે મુજબ જે અત્યારે હાલ પીપી સ્વામી છે તેમની તબિયત અત્યંત ગંભીર છે તેમનું કિડની પણ કાર્ય નથી કરી રહી ન તેમના ફેફસા કામ કરી રહ્યા છે અને જે રીતે તેમને સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે તે મુજબ જે તેમનું હાર્ટ છે ફક્ત 10% જ કામ કરી રહ્યું છે અને તે 10% પણ જે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે તેના કારણે કામ કરી રહ્યું છે ત્યારે જે પીપી સ્વામીની તબિયત લથડી રહી છે તે વચ્ચે અત્યારે જે સમાચાર અન્ય સામે આવ્યા છે તે મુજબ જે પીપી સ્વામી જ્યારે હયાત નહીં હોય ત્યારે તેમની બદલે અન્ય કયા આચાર્ય હશે તેની હવે જે ચર્ચાઓએ જોર પકડ્યું હતું ત્યારે સ્વામિનારાયણ ગાદી સંસ્થાનમાં જે ગુરુવારે 9 તારીખે એક બેઠક બોલાવવામાં આવી હતી તમામ સંતો મહંતો છે સ્વામિનારાયણ સંપ્રદાયના તે અહીંયા ઉપસ્થિત રહ્યા અને તેમના દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો કે જ્યારે પીપી સ્વામીજી નહીં હોય ત્યારે આચાર્ય પદે જીતેન્દ્ર પ્રિયદાસજી મહારાજ છે તેમની નિમણૂક કરવામાં આવી છે જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી છે તે આચાર્ય તરીકે જે પદ છે તે પીપી સ્વામી બાદ જે છે તેમને મળવાનું છે ત્યારે જે અત્યારે ચર્ચાનો દોર જે ચાલી રહ્યો હતો કે પીપી સ્વામી બાદ કોની નિમણૂક કરવામાં આવી શકે છે ત્યારે તેના પર બી પૂર્ણ વિરામ મુકાઈ ચૂક્યો છે જો પીપી સ્વામીની તબિયતની વાત કરીએ તો હાલ જે રીતે સીમ્સ હોસ્પિટલ દ્વારા પણ જે માહિતીઓ સામે આવી રહી છે તે મુજબ તેમની તબિયત છે તે અત્યંત ગંભીર છે જે તેમને કોઈ પણ પ્રકારે ટ્રીટમેન્ટનો રિસ્પોન્સ નથી મળી રહ્યો પ્લાઝ્મા અને ડાયાલિસિસ પણ ફેલ ગયા છે કિડની અને લીવર જે લંગ્સ છે તે પણ ડિસફંક્શન છે ત્યારે અલગ અલગ ટ્રીટમેન્ટ આપી છતાં પણ પીપી સ્વામીની તબિયતમાં કોઈ પણ સુધારો નથી આવી રહ્યો જેને લઈને તમામ હરિભક્તોમાં પણ ખૂબ જ નિરાશા છે અને તેઓ પ્રાર્થના કરી રહ્યા છે કે પીપી સ્વામીની તબિયત સુધરે પરંતુ જે રીતે સીમ્સ હોસ્પિટલના ડોક્ટરો માહિતી આપી રહ્યા છે તે મુજબ પીપી સ્વામી છે તેમની જે બોડી છે કોઈ પણ પ્રકારે તેમને રિસ્પોન્સ નથી આપી રહી સપોર્ટ નથી કરી રહી અને તમામ ટ્રીટમેન્ટ ફેલ જઈ રહી છે જી આયુષી જાણકારી આપવા માટે આપનો આભાર તો પીપી સ્વામીની હાલત અત્યારે ગંભીર છે સીમ્સ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે નવા આચાર્યની નિમણૂક કરવામાં આવી જીતેન્દ્રીય પ્રિયદાસજી નવા આચાર્ય તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે આ સૌથી મોટા સમાચાર સ્વામિનારાયણ ગાદી સંસ્થાને લઈને ફેફસાની તકલીફ વધતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે સ્વામીજીની તબિયત ક્રિટિકલ ગણી શકાય છે 3 ડોક્ટરો મુંબઈથી બોલાવવામાં આવ્યા છે તેમની સારવાર માટે મુંબઈથી આવેલ 3 ડોક્ટરોની ટીમ અત્યારે કામગીરી કરી રહી છે ડોક્ટરો દ્વારા તમામ પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે હવે આગળ વાત કરીએ અષાઢ માંડાધારની વરસાદની આંકડાકીય વિગતો સામે આવી છે છેલ્લા 24 કલાકમાં 189 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે સૌથી વધુ અંજાર ગાંધીધામમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે સવારે 2 કલાકમાં ઉમરપાડામાં પણ 1 ઇંચ વરસાદ વરસ્યો છે સૌથી વધુ કચ્છના અંજાર ગાંધીધામમાં વરસાદ પડ્યો છેલ્લા 24 કલાકની આંકડાકીય વિગતો છે પાટણમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે 189 તાલુકાઓમાં મેઘમહેર થઈ બનાસકાંઠાના દાંતામાં 2 ઇંચ વરસાદ પડ્યો છે ગીર સોમનાથના તલાલામાં પણ 2 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે 189 તાલુકાઓમાં મેઘમહેર થઈ છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ અતિભારે અને 5 દિવસ સામાન્યથી હળવા વરસાદની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી છે સૌથી વધુ કચ્છના અંજાર ગાંધીધામમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે સંવાદદાતા અરુણ શાહ આપણી સાથે જોડાયા છે અરુણ વરસાદની આંકડાકીય પ્રકાશમાં આવી છે વિગતો સોનલ જે રીતે ગઈકાલે સવારે 6 થી આજે સવારે 6 કલાકે પૂરા થતા 24 કલાક દરમિયાન જે વરસાદની માહિતી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી પ્રાપ્ત થયેલી વિગત મુજબ રાજ્યના 189 તાલુકામાં વરસાદ થયો છે મહદઅંશે કચ્છને દંડોળવામાં આવ્યું છે અંજાર તાલુકામાં જોઈએ તો 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તે જ રીતે ગાંધીધામ તાલુકામાં પણ 4 ઇંચ જેટલો વરસાદ થયો છે પાટણ તાલુકામાં 24 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ થયો છે મહદઅંશે દાંતા તાલુકામાં અને તાલાલા તાલુકામાં 2-2 ઇંચ જેટલો વરસાદ થયો છે સમગ્રત રીતે જોઈએ 26 તાલુકા સોનલ એવા છે જ્યાં 1-2 ઇંચ સુધીનો વરસાદ અને 158 તાલુકા એવા છે જ્યાં 1 ઇંચ સુધીનો વરસાદ થયો છે હજુ પણ આગામી સમયમાં જોઈએ તો જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ આગામી 48 કલાકમાં સામાન્ય વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે
પરિણામે કહી શકાય કે આ વર્ષનું જે ચોમાસું છે તે ચોક્કસ રીતે જે રીતે વરસાદ થઈ રહ્યો છે તે રીતે ખેતી અને ખેડૂતો માટે લાભદાયી પુરવાની શક્યતા પ્રબળ બની છે। હા જી, જાણકારી આપવા માટે આભાર। તો છેલ્લા 24 કલાકમાં 182 તાલુકાઓમાં મેઘમહેર થઈ સૌથી વધુ અંજાર ગાંધીધામમાં 4 ઇંચ, 26 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે અને 158 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે। अगर बात करें हवामान विभाग द्वारा आगाही करवामां आवी छे, आगामी बे दिवस भारे थी अति भारे वरसाद की आगाही व्यक्त करवामां आवी छे। हवामान विभाग द्वारा अनुमान लगावामां आव्युं छे कि आगामी बे दिवस भारे थी अति भारे वरसाद वर्षी शके छे। भारे वरसाद की आगाही हवामान विभागे बे दिवस 12 अने 13 जुलाई भारे वरसाद की शक्यताओ हाल सेवामां आवी रही छे। क्यांक धीमीधारनो तो क्यांक मुसळधार वरसाद पड़शे। सौराष्ट्र अने दक्षिण गुजरात में भारे वरसाद पड़ी शके छे। वरसादी सीस्टम सक्रिय थई छे। आगामी 5 दिवस सामान्य वरसादनी आगाही करवामां आवी छे, जो के 2 दिवस भारे थी अति भारे वरसादनी शक्यता अनुमान लगावामां आव्युं छे हवामान विभाग द्वारा। वरसादी सीस्टम सक्रिय थई छे, जेने लईने हवामान विभागे आगाही करी छे। आगामी 2 दिवस सौराष्ट्र अने दक्षिण गुजरात में भारे थी अति भारे वरसाद पड़ी शके छे। तो अन्य जिल्लाओमां क्यांक धीमीधारनो तो छूटोछवायो वरसादी शक्यताओ हाल सेवामां आवी रही छे। आगामी 5 दिवस सामान्य वरसादनी वकी अने 2 दिवस अति भारे वरसादनी शक्यता। पाटण जिल्लामां मेघराजानी धमाकेदार एंट्री थई। पाटण, सिद्धपुर, हारीज, चाणसमा सहित तालुकाओमां भारे उकળાટ बाद मेघराजा मेहरबान थया। भारे पवनना सुसवाटा साथे धोधमार वरसाद खाबकता शहेरना नीचाणवाळा विस्तारोमां पाणी भराया। वावेतर बाद सारो वरसाद थता खेडूतोमां खुशीनी लहેર જોવા મળી। राधनपुर तालुका में भारे पवन साथ वरसाद थयुं आगमन। अनेक विस्तारों में वरसाद वरसता लोकोए असह्य बफारा ने गर्मी में छुटकारो मेळव्यो छे। वरसाद ने पगले वातावरण में ठंडक प्रसरी छे। ग्राम्य विस्तार में वरसाद थी धरतीपुत्रों में खुशहाली जोवा मळी। तो राधनपुर में पण मेघराजा की सवारी आवी पहुंची, जो कि वरसाद वरसता धरतीपुत्रों खुशखुशाल थया छे। आ वखते आशा सेवी ने बैठा छे कि पाक सारो थशे। ब्रेकफास्ट न्यूज में अत्यारे आटलू ज। वधु समाचार अने माहिती माटे जोडाला रहो मंतव्य न्यूज साथे। नमस्कार।